આરોપી વિરુદ્ધમાં 161/2058 ગુનો દાખલ થયો છે ફર્સ્ટ પાર્ટમાં, અને જેને 304 MJ ગુનો દાખલ થયેલ છે MVN, અને આરોપીની તપાસ ચાલુ છે. આરોપી અમારા કબજામાં જ છે, જેની ધરપકડ કાર્યવાહી ચાલુ છે. માર્ગ અકસ્માતોમાં હજારો લોકો મોતને ભેટતા હોય છે દર વર્ષે, ત્યારે એ આંકડાને ઓછા કરવા માટેના પ્રયાસો જરૂર થાય છે, પરંતુ ક્યાંક એવી તેજ રફતાર જે તેજ રફતાર પર બ્રેક નથી લાગતી, અને જ્યારે બ્રેક નથી લાગતી ત્યારે એનો અંજામ આપ જોઈ શકો છો. આ જે પલ્સર બાઇક છે એને જોઈને તમે લગાવી શકશો કે તેજ રફતાર પર બ્રેક ન લાગે ત્યારે કેવી સ્થિતિ થતી હોય છે. જે પ્રકારે આ પલ્સરની સાથે એક્સિડન્ટ થયું છે અને જે ટક્કર પલ્સરને આ વાગી છે, એના કારણે પરિવારનો એક દીકરો, એક દીકરાએ પોતાનો પિતા અને પત્નીએ પોતાનો પતિ ગુમાવ્યો છે. અને આ જે એક્સિડન્ટ છે, એક્સિડન્ટ ફક્ત આ એક બાઇક સાથે નથી, અહીંયાથી ખાસે દૂર આપ જોઈ શકશો કે જ્યાં પોલીસ અને બીજા જે કર્મચારીઓ છે જે એક્ટિવા પાસે ઊભા છે, અને એ જે ટક્કર છે એ ટક્કર એ કારની એ એક્ટિવાને પણ લાગી હતી. ત્યારે એ એક્ટિવા પર સવાર મુકેશભાઈ અને આ બાઇક ઉપર સવાર જિગ્નેશભાઈ, જેમાં બદનસીબે જિગ્નેશભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને ગોતા બ્રિજ ઉપર રાત્રે 12:30 વાગે બનેલી આ ઘટના છે. ત્યારબાદ એનો પીછો કરીને પોલીસે એને પકડી પણ લીધો છે, અને સમગ્ર ઘટના જે છે એ ઘટનામાં ફરી એકવાર તેજ રફતારે એક વ્યક્તિનો અમદાવાદમાં ભોગ લીધો છે. કેમેરામેન મનોજ ગોહિલ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.